Hello everyone. Today in this session we will discuss about a types of computer instruction. So for the designing of basic computer we required some computer command that are the instruction. The instruction is divided in three types. The first one is memory reference instruction. This memory reference instruction is divided in three parts. 0 to 11, it stands for address. 12, 30, 40 is specifies opcode, and 15 number bits specifies direct or indirect address mode. Memory reference instruction je che emne ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કર્યું છે. 0 થી 11 સુધીનું બીટ જે છે એ એડ્રેસ માટે, 12, 30, 40 ઓપકોડ માટે, અને 15 નંબરનું બીટ છે તે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ માટે. સો મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન ઇઝ ઇન ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ એન્ડ ઓલ્સો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. જે મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે તે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ બંને મોડની અંદર હોય છે. તો ફર્સ્ટ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ જ્યારે હશે ત્યારે 15 નંબરનો જે બીટ છે i તે શું હશે? 0 હશે, કારણ કે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ બતાવવા માટે 15 નંબરનો બીટ 0 હોવો જોઈએ. જ્યારે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ બતાવવા માટે 15 નંબરનો બીટ શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ. બટ ઓપકોડ 12, 30 એન્ડ 40 નંબર 000 ઇઝ ફિક્સ્ડ ઇન મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શન. એટલે કે જે પહેલાં 4 બીટ હશે ડાયરેક્ટ માટે 0000 થશે અને ઇનડાયરેક્ટ માટે 1000 થશે. આપણે કમ્પ્યુટરની અંદર એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ આપણે યુઝ કરતા હોય તો મોસ્ટ ઓફ આપણે જે કોડ હશે એ હેક્સ કોડની અંદર આપણે એને ડિવાઈડ કરીશું. તો હેક્સ કોડ એટલે 4-4 બીટનું ગ્રુપ હશે. તો અહીં ડાયરેક્ટ માટે પહેલાં વાત કરીએ તો ડાયરેક્ટની અંદર 15, 14, 13 અને 12 એવી રીતે 4 બીટનું એક ગ્રુપ બની જશે, જેનું આપણે હેક્ઝાડેસિમલમાં કન્વર્ઝન કરીએ એટલે 0 થાય. ઓકે, એવી જ રીતે ઇનડાયરેક્ટની અંદર 1000 જે 4 બીટનું હેક્સ કોડ બનશે એમનું આપણે હેક્ઝાડેસિમલમાં કન્વર્ટ કરીએ એટલે 8 તમારું બને. ઓકે, બાકીના જે પાછળ 0 થી 11 નંબરના બીટ છે એટલે કે ટોટલ 12 બીટ છે, એમના 3-3 ગ્રુપ, 4-4 બીટના 3 ગ્રુપ થશે. એમને મેં XXXથી બતાવેલા છે, જે કોઈ પણ હોઈ શકે. ઓકે, હવે સૌ પ્રથમ આપણે ડાયરેક્ટની વાત કરીએ તો ડાયરેક્ટની અંદર પહેલાં 0000 છે તો એમનો હેક્સ કોડ 0XXX થશે. તો એ છે એ એન્ડ ઇન્સ્ટ્રક્શન બતાવે છે, જે તમારું એન્ડ ધી કન્ટેન્ટ્સ ઓફ મેમરી ટુ એક્યુમ્યુલેટર કરશે. ઓકે, હવે 12 નંબરના બીટને આપણે 1 કરી નાખીએ તો 0001 બની જશે. એટલા માટે પહેલો હેક્સ કોડનો બીટ બનશે 1, પાછળના XXX. એવી રીતે જ આપણે એક પછી એક બીટની અંદર ચેન્જીસ કરતું જવાનું અને બીટ જે તમારા ઇન્સ્ટ્રક્શન છે એ ચેન્જ થતા જશે. તો 1 માટે 1XXX માટે ઇન્સ્ટ્રક્શન બનશે એડ, જે એડ ધી કન્ટેન્ટ્સ ઓફ મેમરી ટુ એક્યુમ્યુલેટર થશે. ઓકે, હવે 30 નંબરના બીટને 1 કરીએ એટલે તમારો હેક્સ કોડ બનશે 2, જે ઇન્સ્ટ્રક્શન બનશે LDA, લોડ મેમરી વર્ડ ટુ એક્યુમ્યુલેટર. સેમ એઝ 3XXX STA, સ્ટોર કન્ટેન્ટ ઓફ એક્યુમ્યુલેટર ઇન મેમરી. 4XXX મીન્સ BUN, ઇટ મીન્સ બ્રાન્ચ અનકન્ડિશનલી. ધેન નેક્સ્ટ 5XXX મીન્સ BSA, બ્રાન્ચ એન્ડ સેવ રિટર્ન એડ્રેસ. નેક્સ્ટ 6XXX ISZ મીન્સ ઇન્ક્રીમેન્ટ એન્ડ સ્કીપ ઇફ 0.
આ વાત હતી ડાયરેક્ટ એડ્રેસ મોડ માટે. હવે આપણે 15મું બીટ 0ની જગ્યાએ 1 કરી દઈએ એટલે 1000 થશે, તો એનો હેક્સ કોડ થશે 8, અને પાછળ 12 જે બીટ હશે એમના 4 બીટના ગ્રુપ બનાવીએ એટલે XXX કોઈ પણ હોઈ શકે. તો એમનું પણ 8XXX માટે એન્ડ થશે, 9 માટે એડ, એ માટે LDA, બી માટે STA, સી માટે BUN, ડી માટે BSA એન્ડ ઈ માટે ISZ. તો આ વાત હતી મેમરી રેફરન્સ ઇન્સ્ટ્રક્શનની. એના પછી ઇન્સ્ટ્રક્શન આવે છે સેકન્ડ વન, રજિસ્ટર રેફરન્સ ઇન્સ્ટ્રક્શન. રજિસ્ટર રેફરન્સ ઇન્સ્ટ્રક્શન છે એનું ફોર્મેટ આ પ્રમાણે છે. 0 થી 11 છે તે રજિસ્ટર ઓપરેશન માટે, 12, 30, 40 ઓપકોડ, 15 નંબર ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ એડ્રેસ મોડ માટે. એમની અંદર 15 નંબરનું બીટ 0 છે તે ફિક્સ હશે, 12, 13, 14 એટલે કે 12, 30, 40 111 ફિક્સ હશે એટલે એમનો પહેલો હેક્સ કોડ જે છે 0111 એટલે કે 7 બનશે, જે મેં નીચે તમને એક્ઝામ્પલમાંથી બતાવેલું છે કે 0111 એ ફિક્સ હશે. પાછળના બીટ 0 થી 11 હશે એમની અંદર ચેન્જીસ કરતા જાઓ એ પ્રમાણે તમારું રજિસ્ટર રેફરન્સ ઇન્સ્ટ્રક્શન બનતા જશે. તો પહેલાં આપણે એક એક્ઝામ્પલ થ્રુ બતાવ્યું છે અહીંયા કે 7800 જે 16 બીટ ટોટલ હતા એમના 4 ગ્રુપ બનાવીને એટલે 7800 ઇન્સ્ટ્રક્શન બન્યું, જે CLA એટલે કે ક્લિયર એક્યુમ્યુલેટર બતાવે છે. એમના પછી 7 જે છે 0111 એ તો ફિક્સ હશે એટલે કે 7 તો આગળ આવશે જ. 7 પછી 0 થી 11 બીટની અંદર ચેન્જીસ કરીએ એટલે કે 4 લઈ આવીએ તો 7400 જે બતાવશે CLE એટલે કે ક્લિયર ઈ. પછી 7200 જે બતાવશે કોમ્પ્લિમેન્ટ AC, 7100 જે બતાવશે કોમ્પ્લિમેન્ટ ઈ, 7001 મીન્સ HLT હોલ્ડ ધી કમ્પ્યુટર. આવી રીતે બધા અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપણે બનાવી શકીએ, જેમનું ખાસ કરીને ફોર્મેટ આપણે યાદ હોવું જોઈએ. હવે લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શન આવે છે એમની વાત કરીએ, ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન. ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન છે એમનું ફોર્મેટ આ પ્રમાણે છે, 0 થી 11 ઇનપુટ આઉટપુટ ઓપરેશનનો કંઈક ઓપરેન્ડ ડેટા હશે, 12, 30, 40, 111 હશે અને 15 નંબર જે આઈ માટેનું બીટ છે તે પણ 1 હશે. એટલે કે આમની અંદર પહેલાં 4 બીટ 1111 ફિક્સ હશે એટલે 1111નું હેક્સ કોડ કરો એટલે તમને F થાય, જે તમને નીચે એક્ઝામ્પલમાં બતાવેલું છે. બાકીના 0 થી 11 એટલે કે ટોટલ 12 બીટ કોઈ પણ હોઈ શકે, જે અહીં એક્ઝામ્પલમાં 800 છે. તો પહેલો તમારો ઇન્સ્ટ્રક્શન થશે F800 જે બતાવે છે ઇનપુટ કેરેક્ટર ટુ એક્યુમ્યુલેટર. ઇનપુટ આઉટપુટ ઇન્સ્ટ્રક્શન માટેના છે એટલા માટે. પછી આપણે ચેન્જ કરીએ F400 જે બતાવે છે આઉટપુટ કેરેક્ટર ફ્રોમ એક્યુમ્યુલેટર. એફ તો બધામાં ફિક્સ હશે જેવી રીતના પહેલાંમાં 7 ફિક્સ હતો. નેક્સ્ટ F2000 SKI મીન્સ સ્કીપ ઓન ઇનપુટ ફ્લેગ. એના પછી F100 SKO મીન્સ સ્કીપ ઓન આઉટપુટ ફ્લેગ. એના પછી F080 મીન્સ ION મીટ ઇન્ટરપ્ટ અનેબલ ઓન. એના પછી F040 IOF ઇન્ટરપ્ટ અનેબલ ઓફ. તો આ બધા 3 ઇન્સ્ટ્રક્શન છે તેમના ફોર્મેટ તમારે યાદ રાખવાના થાય, જેમના ઉપરથી તમે કયું ઇન્સ્ટ્રક્શન છે તે નક્કી કરી શકો.